પંચ સાથે હું છું આપણી સાથે વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તોરણી મુકામે પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષની માસુમ બાળકીની તોરણી પ્રાથમિક શાળાના આર અને ભાજપના કાર્યકર્તા લંપટ આચાર્ય ગોવિંદને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રેલી સાથે સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપી સિંગવડ મામલતદાર શ્રીને કચેરી ખાતે જ

આક્ષેપ કરવામાં આવ્યા છે સરકાર ઉપર કે જ્યાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું યુથ કોંગ્રેસ દ્વારા ત્યારે પૂર્વ જે દ્વારા પણ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા દાહોદ થી વધુ માહિતી માટે સંવાદ હતા નિતેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે જે નિતેશ વાત કરવામાં આવે કે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ સાથે જ જે દારૂની બોટલ પણ મળી આવી છે શું વધુ વિગત

અ દ્વારા ઠેર ઠેર વિરોધન વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આવેદન પત્ર આપીને એક જ માંગ કરવામાં આવી રહી છે કે આ જે આરોપી છે તેને ફાંસીની સજા આપવામાં આવે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે સિંગવાડ તાલુકાના જે મુખ્ય મથક મામલતદાર કચેરી ખાતે ન્યુ કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય ચંદ્રિકાબેન આજની આગેવાનીમાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાની આગેવાનીમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી બાદ બારે સૂત્રોચાર સાથે સમગ્ર કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે મોટી સંખ્યામાં મામલતદાર કચેરી કચેરીના જે કમ્પાઉન્ડમાં એક દારૂની બોટલ પર ચંદ્રિકાબેન બારિયાની નજર પડતા તે બોટલને હાથમાં લઈને તેમણે કાર્યકર્તાઓને પૂછ્યું હતું કે આ કયો દારૂ કહેવાય ત્યારે ત્યાં સાથે સાથે કોંગ્રેસના જે ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય હતા તેમણે આક્ષેપ પણ કર્યા હતા કે આ વિસ્તારમાં દારૂ ક્યાંથી આવે છે એટલે દારૂબંધીની વાતોનો પણ તેમણે છેડ ઉડાવ્યો હતો અને આવી ઘટનાઓ રોકવામાં ક્યાંક ને ક્યાંક ભાજપની સરકાર જે છે નિષ્ફળ જઈ રહી છે અને દીકરીઓની સુરક્ષાની જો કરવામાં તો દીકરીઓની સુરક્ષા માટે પણ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી અને આ જે આરોપી છે તેને એમનો કેસ જે છે ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને જલ્દીથી જલ્દી એને આ જે સજા મળે તેવી માંગ હાલ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે જી જી રીતે વધુ વાત કરવામાં આવે કે કમ્પાઉન્ડમાંથી ડારની ખાલી બોટલ મળી છે ત્યારે આજ મુદ્દે સિંઘવડ મામલતદાર શ્રીનો કોઈ નિવેદન સામે આવ્યું છે અથવા તો તેના તરફથી કોઈ જવાબ આવે છે જે મામલતદાર ના કમ્પાઉન્ડમાં આ ખાલી બોટલ મળી હતી પરંતુ અત્યાર સુધી જે સંત્રણા અધિકારીઓ છે અથવા તો મામલતદાર કચેરી જે જવાબદાર મામલતદાર છે તેમના દ્વારા અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ કે નિવેદન આપવામાં આવ્યું નથી પરંતુ ચોક્કસથી આ વિસ્તારમાં જે દારૂની જે પોટલીઓ છે સરકારી કચેરીઓમાં મળી આવવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર એ પણ આ બાબતે ધ્યાન આપવું જોઈએ અને આ દારૂ ક્યાંથી આવે છે અથવા બોટલો ક્યાંય ક્યાંથી આવે છે તેની તપાસ કરવી જોઈએ જી જી નીતિન સમગ્ર માહિતી બદલ આભાર તો દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના જે પ્રમુખનો વિડીયો સામે આવ્યો કે જેમાં જાહેરમાં માં ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કે જ્યાં છ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો યુથ કોંગ્રેસ દ્વારા રેલી યોજી મામલતદારને રજૂઆત કરાઈ છે ત્યારે સીએમના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું અને વિરોધ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય વાત એ છે કે આજ સમયે કમ્પાઉન્ડમાંથી માંથી દારૂની ખાલી બોટલ મળતા સરકાર ઉપર આક્ષેપ કરવામાં આવે છે જ્યાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા સરકાર ઉપર આક્ષેપ કરાયા છે તોળની પ્રાથમિક શાળામાં જે બનાવ બન્યો છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર કરી અને હત્યા નિપજાવી આવા નરાધમ આચાર્ય જે નટને હજુ સુધી આ સરકારે ફાંસી નથી આપી એના વિરોધમાં અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ વતી મામલેદાર સાહેબને આવેદનપત્ર આપ્યું આ બાળકી જ્યારે ઓગણીસ તારીખનો બનાવશે પણ આ ભાજપની સરકારે આજ દિન સુધી આ બાળકીના પરિવારને કોઈ પણ જાતની સહાય આપી નથી અને અહીંના લોકલ સંસદ સભ્ય જેવો જસવંતસિંહ બાભોર અને અહીંના સ્થાનિક ધારાસભ્ય શૈલેષ બાભોર જ્યારે આટલો મોટી ઘટના બની અને પોતાના વિસ્તારની માસૂમ બાળકી પર આવો અત્યાચાર થયો ત્યારે પણ આજ દિન સુધી એમની મુલાકાત નથી લીધી પણ જ્યારે લોકોનો આક્રોશ અને સરકાર વિરોધી જ્યારે લોકો રસ્તા પર ઉતર્યા ત્યારે ખાલી ફોટોશૂટ કરાવવા માટે અહીંના સભ્ય અને અહીંના ધારાસભ્ય જ્યારે ગયા પણ એમની એક પણ જાતની સહાયની કે કોઈ પણ જાતની એ પરિવાર સાથે સાતવનાની વાત નહોતી કરી માત્ર લોકોને દેખાડવા માટે એ એમના ઘરે ગયા આપણા મીડિયાના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે આ નટને આજે નવમો દિવસ ચાલે છે સત્તા પણ હજી ફાંસી નથી આપી તો આવા શિક્ષકને શું આ સરકાર સાવરવા માંગે છે એના માટે અમે તમામ સમાજના આગેવાનો કોંગ્રેસ સમિતિ અમે માગણી કરીએ છીએ કે ટૂંક સમયમાં આવા નરાધમને ફાંસીની સજા